નવસારી જિલ્લા માધ્યમિક સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 75 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ વિશ્વમાં દરેક વસ્તુના બે પાસા હોય છે, હકારાત્મક અને નકારાત્મક. એવી જ રીતે વિજ્ઞાન પણ અણમોલ શસ્ત્ર છે. માનવ જાતના કલ્યાણ વાપરે વપરાય તે એક અમૂલ્ય વરદાન બનીને પ્રશંસાનો પાત્ર બની જાય છે. પરંતુ એ જ વૈજ્ઞાનિક શોધો જ્યારે ખતરનાક બને ત્યારે હાનિકારક થઈ બને છે. 20મી સદીમાં માનવીઓએ વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું. ચંદ્ર પર માનવીની અવકાશ યાત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા અવકાશ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી. એ જ રીતે આજે નવસારી તાલુકા અને જલાલપુર તાલુકાની 47 જેટલી માધ્યમિક શાળાઓ દ્વારા 75 જેટલી વિજ્ઞાન પર આધારિત એવી અવનવી કૃતિઓ રજૂ કરી, જેના થકી આપણે વિજ્ઞાનના સહારે પૃથ્વી તેમજ માનવજાતનું કઈ રીતે રક્ષણ કરી શકીએ છીએ, જેના વિશે બાળકોને સમજ આપી હતી. પોતાની જે સૂઝબૂઝથી જે સરકારે GCRTC એ જે ખૂબ સારું આ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે અને આખા તાલુકા લેવલે, જિલ્લા લેવલે, પછી રાજ્ય લેવલે, પછી નેશનલ લેવલે આજેથી શરૂઆત થાય છે. આ કૃતિઓ જે છોકરાઓએ, ખાસ વડાપ્રધાનશ્રીનું એક સપનું છે કે આ જે ખેતી એ ઓર્ગેનિક ખેતી હોવી જોઈએ, રાસાયણિક ખેતી નહીં. તો મેં જે જોયું તે મુજબ આ વધારેમાં વધારે કૃતિઓ ઓર્ગેનિક ફાર્મિંગ પર છે. બીજી જગ્યા તેમાં વાયર્સની જરૂરત પડે, પણ અગર શું મેં એમ કહું કે તમને આજે મેં ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરીને બતાવ પર વાયર વગર, તો તમે મારા પર ટ્રસ્ટ કરશો, તમે મારા પર બિલીવ કરશો? નહીં કરો. ઓફકોર્સ તમને જોવું પડે કે તમે એના પર ટ્રસ્ટ કરવા માટે, તો તમે જોઈ શકો કે એ જે છે વાયરલેસલી ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ થાય. તમને જોવું હોય તો તમે પોતે જોઈ શકો કે કોઈ બેટરીઝ અને એવું કશું કનેક્ટેડ નથી આનાથી. જેવું એની રેન્જ તમે ઇન્ક્રીઝ, એને દૂર લઈ જાઓ, એની રેન્જ ઓછી થતી જાય. એના વિજ્ઞાનની રચનાત્મક અને ખંડનાત્મક અસરોમાંથી આપણે વિવેકપૂર્વક પસંદગી કરવાની છે. બસ એટલું યાદ રાખવાનું છે કે સૌના વિનાશમાં આપણો પણ વિનાશ સમાયેલો છે, જેથી આપણે જો વિજ્ઞાનની સિદ્ધિઓ અને સમજપૂર્વક ઉપયોગ કરીશું તો વિજ્ઞાન માનવ જાત માટે વરદાન બનશે. નવસારી તેમજ જલાલપુર તાલુકાના વિજ્ઞાન પ્રદર્શન મેળામાં નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણસિંહ ઠાકોર સાથે ધીરુભાઈ પટેલ સાથે RM ચૌધરી સહિત મોટી સંખ્યામાં અન્ય શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓ નિહાળી હતી. વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમારે માટે આ બીજો અવસર છે આ આયોજનનો, અને આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રદર્શન દ્વારા એક તો આપણે નવી જનરેશન જુદા જુદા ફિલ્ડની અંદર આપણે ઊભી કરી શકીએ છીએ, જે માધ્યમ આપણને શાળાઓ મળે છે, અને વિદ્યાર્થીઓ થકી આપણે નવા નવા પ્રોજેક્ટો જે પ્રેઝન્ટ કરીએ એના દ્વારા આપણે 21મી સદીનું ભારત અને એના નાગરિકો માટે એનું જીવન કેવી રીતે સુખ સગવડ ભર્યું આપણે બનાવી શકીએ એનો પાયો કદાચ નવી ટેકનોલોજી દ્વારા જો શરૂ થતો હોય તો આવા વિજ્ઞાન મંડળના આયોજનો દ્વારા. તો ચંદ્રયાન 2 ઓર્ગેનાઇઝ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કરેલું છે, એન્ડ ઇટ વોઝ અને લોન્ચ 22 જુલાઈ 2019 થયું છે. વિક્રમ લેન્ડર જે ચંદ્રયાન 2 પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે, એન્ડ ઓન 2 સપ્ટેમ્બર લેન્ડર અને ઓર્બિટર બંને જુદા થઈને પછી 7 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ત્યાં પહોંચીને અંદરથી રોવર બહાર નીકળશે અને ત્યાંથી પછી એનું શોધ કામ કરશે. સાજિદ સૈયદ, GTV ન્યૂઝ, નવસારી.